કોંગ્રેસ દ્વારા મગફળી અને સર્ટી હોસ્પિટલમાં આઉટસોર્સિંગથી જોબ કરતા ભ્રષ્ટાચારના મામલે પત્રકાર પરિષદ તથા આવેદનપત્ર પાઠવાયું. ભાજપ સરકારમાં આચરવામાં આવેલું મગફળી કૌભાંડનું ભૂત હજુ પણ કોંગ્રેસના મનમાં ધૂણી રહ્યું છે. સાથે સાથે ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં આઉટસોર્સિંગથી નોકરી કરતા 400 કર્મચારીઓ સાથે ડીજી નાકરાણી એન્ડ એસોસિએટ અને એમજે સોલંકીની એજન્સીઓ કે જે અમરેલી નગરપાલિકામાં બ્લેક લિસ્ટેડ છે અને ભાવનગરમાં તેને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હોય અને આ એજન્સી દ્વારા કર્મચારીઓની ભરતી કરી ભારે શોષણ કરવામાં આવતું હોય, જે મામલે આજે કોંગ્રેસના પ્રવક્તા મનહરભાઈ પટેલ દ્વારા ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરોધ પક્ષના નેતા અને મોટી સંખ્યામાં કાર્યકરોને સાથે રાખી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં આધાર પુરાવા સાથે કલેક્ટરને કર્મચારીઓના શોષણ અંગે માહિતગાર કરતા કલેક્ટરે પણ આ બાબતે તપાસ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ એક પ્રેસ કોન્ફરન્સ યોજી આ બાબતે પત્રકારો સમક્ષ આંકડાકીય માહિતીઓ અને કેટલીક હદે ભ્રષ્ટાચાર અને શોષણ કરવામાં આવી રહ્યું છે તેના પુરાવા સાથે બાબતો રજૂ કર્યા હતા, જેમાં વર્ષ 2018માં ગાંધીધામ, ગોંડલ, જામનગર અને શાપર વેરાવળમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના ઉપરાંત ટેકાના ભાવોમાં મગફળીની ખરીદી બાદ ગુણોમાંથી માટી નીકળવી તેમજ બારદાનો સળગાવવા જેવી ઘટનાઓમાં રૂપિયા 4,000 કરોડના મગફળી કૌભાંડમાં નાની માછલીઓને પકડીને તપાસ સંકેલી લેવામાં આવી અને તપાસ કરનાર DIG દીપાંકર ત્રિવેદી દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવી ના હોય તેવો આક્ષેપ કર્યો હતો. નહીં, જે સરકાર પાસે કોંગ્રેસ પક્ષે આ દેશ રાજ્યની અંદર મગફળી કાંડનો એક મોટો ઇસ્યુ બન્યો. અમે પહેલાંથી વાત કરીએ છીએ કે ખેડૂતો માટેની આ સરકાર નથી અને ખેડૂતોના જે જે હિતની વાતો આવે ને કોંગ્રેસે હંમેશા એને ઉજાગર કરી છે. કમનસીબ છે કે 4-4 વખત મગફળી સળગી આ રાજ્યમાં, 1-2 વખત ઢેફા નીકળ્યા. તો આ જે સિલસિલો ચાલ્યો હતો પછી સરકારની સામે અમે ધ્યાન દોર્યું હતું અને એના ભ્રષ્ટાચારની અંદર ભાજપના જ લોકો નીકળ્યા અને પછી એને ઢાંકવા માટે થઈને એને એક SIT નિમી અને એક દીપાંકર ત્રિવેદી સાહેબને DIGને રિપોર્ટ કરવાનું કીધું કે ભાઈ આ રિપોર્ટ કરો. આજે એનું વરસ થઈ ગયું એટલે વરસ થયું ત્યાં સુધી અમે રાઈટ જાહ જોઈ કે ભાઈ આનો રિપોર્ટ આપશે, કોઈને કોણ જવાબદાર છે, હું એના માટે પગલાં ભરશે સરકાર આતે. પણ એને ભીનું સંકેલવાની જે તૈયારી કરી છે એને લઈને અમારી હજી નજર ત્યાં છે કે ખેડૂતોની અમાનતને આવી રીતે ભ્રષ્ટાચારી એક સિનેરિયો બનાવી અને કૃષિમંત્રી અને મુખ્યમંત્રીના ખુરશી સુધી રેલો પહોંચવાની તૈયારી થઈ એટલે આ તમે પાણી ઢોળ કરી દીધું છે. એટલે મારો પહેલો પ્રશ્ન એ છે કે એક તો આ તપાસ એક નિવૃત્ત જજની સાથે અમારે તપાસ કરાવવાની માંગ જે કોંગ્રેસે કરી હતી એ જ માંગ સાથે અમે વાત કરીએ છીએ કે ભાઈ તપાસ થાય એટલે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું કે અમે આ મુદ્દાને લઈને તમારી પાસે આવ્યા છીએ અને ગુજરાતના ખેડૂતોને તમે સાંત્વના આપો, સૌરાષ્ટ્રના ખેડૂતોને સાંત્વના આપો કે આ ભ્રષ્ટાચારનો કરોડો રૂપિયાનો 4,000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આ ભારતીય જનતા પાર્ટીની સરકારની નિગરાની નીચે થયો છે, એના માટે સર ખેડૂતોને તમે બચાવવાનો પ્રયત્ન કરો. પહેલી વાત આ હતી. બીજી વાત હતી કે આ ભાવનગર શહેરની અંદર સર્ટી હોસ્પિટલની અંદર જે ગેરરીતિઓ ચાલે છે, ખરીદીની હોય ગેરરીતિ હોય કે સરકારી કર્મચારીને લઈ અને આઉટસોર્સિંગથી કર્મચારીઓની જે ભરતી થાય છે એ ભરતીની અંદર મારી પાસે એવા એવિડન્સ આવ્યા છે કે એક કર્મચારી દાખલા તરીકે ડેટા એન્ટ્રીનો એક ઓપરેટર હોય એને 16,000 સમથિંગ પગારી સરકારી ધારાધોરણો મુજબ નક્કી કરેલો છે. હવે એ પગાર સરકાર નક્કી કરે છે તો સરકારના નિયમ પ્રમાણે એને ભરતી એ અપેક્ષા અપેક્ષિત હોય કર્મચારી કે મને આ પગાર મળે. જ્યારે એને પગારદાર તરીકે બોલાવવામાં આવે છે ત્યારે એને 6,000 સમથિંગ પગાર આપવામાં આવે છે, 10-10 હજાર રૂપિયાનો ગાફલો કરે છે. અને આ કંપની જે છે એ કંપની જે MJ સોલંકી અને એક નાકરાણીની કંપની એ બંને કંપનીઓ ને કંપનીને એને બ્લેકલિસ્ટ કરી છે સરકારી ડિપાર્ટમેન્ટના કોઈ ભાવે. અમરેલી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે બ્લેકલિસ્ટ કરી છે એને નથી. તો આવી કંપનીને એ સરકાર કયા સ્વાર્થે અને કયા હેતુથી કયા ઇન્ટરેસ્ટથી એ લોકો ચાલુ રાખે છે? તો અમારી માંગ છે કે આવી કંપનીને તાત્કાલિક રીતે એને ઇન્વેસ્ટિગેટ કરવી જોઈએ અને કર્મચારીનું જે શોષણ છે એના ઉપર કાળા કાયદાઓ લગાવે છે, જે અંગ્રેજોના સમયમાં પણ જે ભારતીય ઉપર અંગ્રેજોએ કાળા કાયદા નથી લગાવ્યા એવા તો કર્મચારીનું શોષણ થઈ રહ્યું છે. તો એના માટે જવાબદાર ભારતીય ગુજરાતની ભાજપ સરકાર છે. તો કમસે કમ એ સરકાર આવા લોકોને એ લોકો બહાર કાઢે અને હોસ્પિટલની સુવિધાઓ જે સુખાકારીના ભાગથી ભાવનગરની જનતાને એનો લાભ આપે.